दक्षिण गुजरात सहित संघ प्रदेश दमण में रविवार रात्रि थी भारे वरसाद साथे वरसाद वरसी रह्यो छे। सतत वरसता वरसादना कारणे दादरा नगर हवेली में आवेल मधुबन डेमना 10 दरवाजाओ खोली दमणगंगा नदी में पाणी छोड़वामां आव्युं हतुं। सोमवारे सवारे 8 वाग्याथी मंगळवारे सवारे 8 वाग्या सुधीमां मधुबन डेममांथी 207 MCM पाणी छोड़वामां आव्युं हतुं। आ 10 मस्ता पाणीनो प्रवाह सीधो दमणना दरियामां ठलवायो हतो, जेने कारणे दमणमां समुद्रनारायण जीटी पर माछीमारोए लांगरेली बोट पर आफत आवी हती। माछीमारोनું કહેવું છે કે અહીં પ્રશાસને 2 વર્ષ પહેલા માછીમારોને વિશ્વાસમાં લીધા વિના જ પ્રોટેક્શન વોલ નિર્માણ કરી હતી। આ પ્રોટેક્શન વોલ તકલાદી કામના કારણે સતત દરિયાના પાણીમાં ધોવાઈ રહી હતી અને સળિયા સાથે પથ્થરો બહાર ડોકાવા લાગ્યા હતા। તેવા સમયે સોમવારે બધી બોટ જેટી પર લાંગરેલી હતી અને મધુબન ડેમમાંથી ધસમસતું પાણી દરિયામાં પડ્યું હતું, એટલે બોટ સતત પથ્થરો સાથે અથડાયા બાદ તૂટીને ડૂબી ગઈ હતી। હાલ માછીમારી માટે માછીમારીની સિઝન હોય DD03MM 000017 નંબરની હરિકૃપા નામના બોટ માલિક યશ પટેલે અને DD03MM 000006 નંબરની દરિયા દોલત નામની બોટના માલિક દિનકર ટંડેલ નામના બંને બોટ માલિકોએ પોતાની બોટમાં અંદાજિત 600 લિટર ડીઝલ ભરી દરિયો ખેડવાની તૈયારીઓ આરંભી હતી, પરંતુ વરસાદના કારણે બોટને કાંઠે જ લાંગરેલી હતી। ત્યારે આ ઘટના બનતા 8 લાખની એક બોટ લેખે અંદાજિત 16 લાખનું નુકસાન થયું છે। માછીમારોએ આ નુકસાન બદલ પ્રશાસન સમક્ષ વળતરની માંગ કરી છે, સાથે જણાવ્યું હતું કે ગઈકાલે બોટને તૂટતી અને ડૂબતી બચાવવા સ્થાનિક માછીમારોએ બોટ માલિક સાથે રહીને આખો દિવસ પ્રયાસો કર્યા હતા, પરંતુ જેટી પર પ્રોટેક્શન વોલ બનાવ્યા બાદ બોટને લાંગરી શકાય તે માટે કોઈ સુવિધા ન હોય તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા। હાલ માછીમારોને લાખોનું નુકસાન થતાં પરિવારનું ગુજરાન ચલાવવામાં ફાફા પડ્યા છે। કોરોના કાળમાં બોટ ડૂબી જતા પરિવાર પર જાણે આવું ફાટ્યું છે। આજે અમારો સમુદ્રનારાયણ મંદિર આગળમાં જેટી છે મચ્છીમારની, અને ગઈકાલે જે ઉપવાસ પાણી અને જે પ્રોટેક્શન વોલ જે પથ્થરની બનાવવામાં આવી, આ પ્રોટેક્શન વોલ 1-2 વર્ષ આગળ બનાવવામાં આવી, જે ભાઈ માછીમારને માર્ગદર્શન વગર માછીમારની જાન બહાર આ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી, એના અંદર અમને માછીમાર અમારા ખલાસીઓને ઘણી તકલીફ પડતી હતી, વારંવાર રજૂઆત બી કરવામાં આવી પણ એનો કોઈ નિકાલ નહીં આવ્યો। બીજું કે આ પ્રોટેક્શન વોલના પથ્થરો હવે જાળી મળી તૂટીને બહાર આવવા લાગ્યા। ગઈકાલે પ્રોટેક્શન વોલ તૂટી ગઈ, એના અંદર અમારી 2 માછીમારની બોટો નુકસાન થઈ ગઈ, કમસે કમ અમારા 7-8 લાખ રૂપિયા નુકસાન થયું છે। અને અમારા માછીમારો ગઈકાલથી સવારથી રાત દિવસ ભૂખા પેટે ખાધા પીવા વગર અમે લોકો બોટની ઉપર જે આ બોટો બચાવવા માટે જે અમે જે તકલીફ પેટી રહ્યા છે એના ઉપર પ્રશાસન અને અધિકારીઓ ધ્યાન આપે। કોરોના કાળની અંદર માછીમારોને જે નુકસાન થયું છે અને એ નુકસાનના કારણે અમે ધમધમ પાયમાલ થવાનો આરે આવ્યો, અને હવે આ જ્યારે સિઝન ચાલુ થઈ છે ત્યારે અમે લોકો દરિયો ખેડીને જે મચ્છીઓ લાવીને અમે ગુજરાન ચલાવવા માટે તત્પર હતા, પણ આવી બેદરકારીના કારણે જે પ્રોટેક્શન વોલ તૂટી ગઈ અને અમારી જે બોટનું નુકસાન થયું છે, તો એના ઉપર સરકાર અમને કંઈ રાહત આપે, કંઈ અમારા માછીમાર ભાઈઓને કંઈ વળતર મળે એ તમને રજૂઆત છે।